નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ. નમસ્કાર મિત્રો, કથન અને નિષ્કર્ષની અંદર આપણે ત્રણ સરસ મજાના ભાગ જે છે મિત્રો પૂર્ણ કરેલા છે. તો એ બેઝિક ભાગ જે છે એ મિત્રો હતા. તો આજે મિત્રો આપણે ચોથા નંબરનો ભાગ લેવાનો છે, જેની અંદર ખૂબ જ મહત્વનો એવી બાબતની ચર્ચા કરવાની છે, જેના વગર મિત્રો ખરેખર કથન નિષ્કર્ષ જે છે એ અધૂરું છે. તો આજે મિત્રો વાત કરવાની છે અથવા જે છે એ મિત્રો ક્યારે આવે. નિષ્કર્ષની અંદર માનો કે કોઈ બે વાક્યમાંથી એક સાચું છે અથવા તો બે સાચું છે, બેમાંથી એક વાક્ય જ સાચું બને તો આવી પરિસ્થિતિ મિત્રો આપણે ક્યારે કહેવી અથવા તો એને કેવી રીતે ઓળખવી અથવા તો એ પ્રશ્નમાં ઘટના છે અથવા તો પ્રશ્નમાં ઘટના નથી એ મિત્રો આપણને કેમ ખબર પડે, તો એની સરસ મજાની ચર્ચાઓ જે છે મિત્રો આજે કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો. તો સૌ પ્રથમ મિત્રો નાનકડો એવા કેટલાક નિયમ જે છે એને મગજ રાખીએ તો ખૂબ મજા આવશે અને આપણી ઝડપ જે છે મિત્રો વધશે, બરાબર. તો સૌ પ્રથમ જ્યારે કથન અને નિષ્કર્ષનો પ્રશ્ન આપણી સમક્ષ આવે છે ત્યારે પહેલી નજર આપણી કઈ હોવી જોઈએ, તો મિત્રો ઓપ્શન જે આપણને જે નિષ્કર્ષ આપેલા છે એ નિષ્કર્ષની અંદરથી બરાબર ધ્યાન રાખજો એક જોડી તમારે સૌ પ્રથમ ગોતી લેવાની જો આપી હોય તો, બરાબર છે. હવે એક નિષ્કર્ષ એવું કહે માનો કે બધા જ છે, એક નિષ્કર્ષ આવું કહે છે કે બધા જ છે, તો બીજો નિષ્કર્ષ જે છે મિત્રો સેમ આવું કહેવા માંગે છે કે અમુક નથી. તો મિત્રો વિચાર કરો, અમુક નથી એક વ્યક્તિ કહે છે કે બધું છે, તો વળી એક વ્યક્તિ કહે છે કે અમુક નથી. તો આવી ઘટના જ્યારે સર્જાતી હોય એક પોઝિટિવ હોય એક મિત્રો નેગેટિવ હોય, બરાબર ધ્યાન રાખજો. એક પોઝિટિવ કથન બતાવતું હોય અને એક મિત્રો નેગેટિવ રિલેશન જે છે એ બતાવતું હોય, તો એક તો આ જોવાનું છે. આના સિવાય બીજી જોડી મિત્રો કઈ છે તો બરાબર ધ્યાન રાખજો. માનો કે બીજા વાક્યમાં કદાચ આવી રીતે પોઝિશન આપેલી હોય, બીજી પોઝિશન કે અમુક છે એવું કહેવા માંગતા હોય અને તરત જ તે બીજું નિષ્કર્ષ છે એમાં માનો કે એવું કહેવામાં આવે મિત્રો એવું કહે કે કોઈ નથી, બરાબર. તો અહીંયા પણ મિત્રો એકદમ વિરોધાભાસ છે. તો વિચાર કરો, આ કહે છે કે ભાઈ કેટલાક લોકો છે, તો આ એમ કહે છે કે એક પણ લોકો નથી, તો આ બેમાંથી એકાદું સત્ય જે છે મિત્રો ક્યારે પડશે. તો પહેલાં તો આ બે પોઝિશન જે છે મિત્રો ખાસ મહત્વની છે. હવે આની અંદર ખાસ મિત્રો એ ધ્યાન રાખજો કે આની અંદર મિત્રો ક્રમ જે છે આની અંદર ક્રમ એ અને બી નો બદલાતો નથી, બરાબર, બદલાતો નથી. આ મગજમાં રાખજો, એ અને બી નો ક્રમ જે છે મિત્રો બદલવો નહીં, અને આની અંદર ક્રમ બદલાઈ શકે એટલે કે ક્રમ ચેન્જ પણ હોઈ શકે. એ બીનો ક્રમ જે છે એ મિત્રો આની અંદર બદલાઈ શકે ખરો, બરાબર, ગેરંટી નથી પણ બદલાઈ પણ શકે. તો હું તમને એક નિષ્કર્ષની પેટર્ન બતાવું છું. હું તમને કેવું કહેવા માગું છું કે માનો કે ઉદાહરણ તરીકે હું તમને આવું કહેવા માગું છું કે કદાચ આવું લખેલું હોય કે બધા જ એ બી છે, બરાબર. એક નિષ્કર્ષ આવો છે કે બધા જ એ બી છે, તો બીજા નિષ્કર્ષમાં શું કહેવા માંગે છે, આનું નેગેટિવ કહે છે કે અમુક એ, બરાબર ધ્યાન રાખજો, અમુક એ બી જે છે એ મિત્રો નથી. તો બધા જ એ બી છે, વળી પાછો કહે છે કે અમુક એ બી નથી, તો આ આ પોઝિશન તો પહેલાં બનવી જ જોઈએ. નિષ્કર્ષમાં આવા વિધાન હોય ત્યારે જ મિત્રો આ પ્રશ્ન સર્જાતો હોય છે, બરાબર છે. અથવા આની માટે જરાક બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ અમુક એ જે છે, અમુક એ જે છે એ મિત્રો બી છે એવું કહે છે, બરાબર છે. અમુક અમુક એ બી છે એવું કહે છે, તો અહીંયા પાછામાં શું નેગેટિવમાં શું કહે છે કે કોઈ જ એ જે છે એ મિત્રો બી ખરેખર નથી. તો પહેલી પેટર્ન અથવા તો પહેલી શરત તો મિત્રો આના માટે આ છે કે નિષ્કર્ષમાં આવા શબ્દ જે છે તે તમને જોવા મળશે. બે નિષ્કર્ષ આવા છે કે એક હકારાત્મક અને એક નકારાત્મક, એક હકારાત્મક ને એક નકારાત્મક. બીજાની ખાસિયત શું, તો બરાબર ધ્યાન રાખજો, વસ્તુ સમાન હોવી જોઈએ. આને કહેવાય વસ્તુ, બરાબર છે. પહેલામાં નદી તળાવ આપ્યું છે તો બીજામાં નદી તળાવ હોવું જ જોઈએ, તો જ આ કન્ડિશન લાગે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, તો અહીંયા બીજા નિયમમાં હું આવું પણ લખી શકું છું કે વસ્તુ જે છે એ મિત્રો સમાન હોવી જોઈએ. એક તો આ નજરમાં રાખો, વસ્તુ ખરેખર સમાન હોવી જોઈએ. બંનેમાં નદી તળાવ તો બંનેમાં નદી તળાવ હોવું જોઈએ, બરાબર છે. હા, આની અંદર ક્રમ જે છે એના એ જ રહેશે, પણ આમાં કદાચ ક્રમ બદલાઈ શકે છે, બરાબર. એટલે અમુક એ બી છે તો કોઈ બી એ નથી, એવું કદાચ આમાં થઈ શકે છે, બરાબર. અમુક અને કોઈમાં ક્રમ બદલવાની છૂટ છે, એવું તમને ઉદાહરણમાં સમજાઈ દઈશ. ત્રીજો ખૂબ મહત્વનો મિત્રો નિયમ છે કે આ ઘટના ખરેખર વાસ્તવમાં શું છે, તો આનું ટાઇટલ તમને ખબર છે, આ ઘટનાનું નામ છે મિત્રો અથવા, બરાબર. તો આ અથવાનો જન્મ ક્યારે થાય, પહેલાં તમે માનસિક રીતે તમે વિચાર કરો, તો અથવાની પોઝિશન ત્યારે જન્માય કે જ્યારે આપણે શ્યોર ન હોય. જો આપણે શ્યોર હોય તો મિત્રો અથવા લગાડાય. તમે તમારા મગજને પ્રશ્ન કરો કે તમને ખબર છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો શું તમારે અથવા લગાડાય કે સૂર્ય જે છે એ પૂર્વ અથવા દક્ષિણમાં ઉગવાનો છે. અથવા તમને જવાબ સાચો છે એ ખબર જ છે તો અથવા જે છે મિત્રો જન્મે જ નહીં. તો એક તો નક્કી છે કે નિષ્કર્ષની અંદર મિત્રો શંકા ઊભી થવી જોઈએ, મતલબ કે ડાઉટ જે છે એ ડાઉટ તો મિત્રો
પડવો જોઈએ આપણે બરાબર શંકા તો ઊભી થવી જોઈએ શંકા જો ઊભી ના થાય તો મિત્રો આ પરિસ્થિતિ સર્જવાની નથી એ પણ હું તમને ઉદાહરણ આપીશ કે ચલો આ લખેલું છે છતાંય અથવા વાળી પોઝિશન ન લાગી તો એનું પણ હું તમને ઉદાહરણ બતાવીશ બરાબર એટલે શંકા જે છે મિત્રો ઊભી જે છે મિત્રો થવી જોઈએ બરાબર છે એટલે આને આમ પણ મિત્રો કહી શકાય કે જ્યાં 100% ની જ્યાં ગેરંટી છે બરોબર ધ્યાન રાખજો 100% ગેરંટી વાળા નિષ્કર્ષ છે 100% ગેરંટી વાળા નિષ્કર્ષની માલકા બરોબર નિષ્કર્ષની અંદર આ પોઝિશન નહીં જન્મે બરોબર ધ્યાન રાખજો આ સ્થિતિ જે છે એ મિત્રો ક્યારેય નહીં બને આ મગજમાં રાખજો ક્યારેય આ સ્થિતિ નહીં બને એટલે આ બંને ક્રોસિંગ જ છે આ યાદ રાખો તો ચાલશે કે જે નિષ્કર્ષમાં 100% ગેરંટીથી તમે કહી જ શકો છો કે આ સાચું છે અને આ જે છે એ ખોટું છે તો અહીંયા મિત્રો આ બંને કદાચ શબ્દ જે છે તો એ શબ્દને પકડવાના નથી તો અહીંયા હું તમને ઉદાહરણ તમને સમજાવીશ બરાબર એટલે એક તો નક્કી છે કે 100% ગેરંટીવાળા નિષ્કર્ષ હોય તો અહીંયા પછી આ પોઝિશન લગાડી દેવી એવું ફરજિયાત નહીં બને એનું ઉદાહરણ આપીશ પણ એક નક્કી છે કે જ્યાં અથવા ક્યાં લાગશે તો શંકા તો કમસે કમ ઊભી થવી જોઈએ તો જ આપણે કહેવાનું છે કે પહેલો જવાબ સાચો છે અથવા બીજો જવાબ સાચો છે પહેલો જવાબ સાચો છે અથવા ચોથો જવાબ સાચો છે બરાબર છે હજુ પણ એક છેલ્લો અને અંતિમ એક સરસ મજાનો મિત્રો નિયમ એક આપી દઉં તો બરાબર ધ્યાન રાખજો આ જે બંને વિધાનો આપેલા છે બરાબર છે બંને નિષ્કર્ષ જે છે એ મિત્રો તમને પ્રથમ નજરે બંને ખોટા જ પડવા જોઈએ બરાબર છે પ્રથમ નજરે જે છે તે બંને મિત્રો ખોટા પડવા જોઈએ બસ આ એની ખાસ શરત છે તો ખોટા તો મિત્રો ક્યારે પડે તો કે તમને ડાઉટ હોય તો પડે બરાબર છે ને તો આ પણ એક જરૂરી છે ને કે બંને નિષ્કર્ષ પહેલાં તો તમને ખોટા જ લાગવા જોઈએ પરંતુ પરિસ્થિતિને બદલો તો સાચો થઈ શકે છે એવું મિત્રો બનવું જોઈએ તો જ આ વસ્તુ જે છે મિત્રો વિચાર કરવાની છે બરાબર તો ચાલો મિત્રો જોઈએ આપણે હવે ઉદાહરણની ચર્ચા કરીએ આને પણ મિત્રો ક્યાંક બાજુમાં રાખજો જ્યાં જરૂર પડે ક્યાંક ભૂલી જાઓ તો મિત્રો આ મગજની અંદર હું તમને યાદ અપાવતો જઈશ ચાલો સૌ પ્રથમ તો મિત્રો હું તમને સમજાવું છું કે દાખલા તરીકે આ એક કથન મૂકેલું છે કે ભાઈ બધા જ એ બી છે અમુક એ સી છે બરાબર છે હવે સૌ પ્રથમ આપણે શું જોવું તો તમે જોઈ શકો છો કે નિષ્કર્ષની અંદર કેવી વાત છે નિષ્કર્ષમાં એવું કહે છે કે કોઈ સી બી નથી બરાબર અને અહીંયા શું કહે છે હવે અહીંયા કહે છે કે એક પણ સી બી છે જ નહીં પણ અહીંયા એનું વિરોધી કહે છે કે અમુક સી બી છે તો આ હકાર વાક્ય છે આ નકાર છે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે તો અહીંયા આપણને એમ થાય કે અથવા વાળી પોઝિશન લાગી શકે ઓપ્શનમાં પણ તમે જોઈ શકો છો કે એક અથવા બે બરાબર આ બેમાંથી એક સાચું છે તો આપણા મનમાં વિચાર આવવો જોઈએ કે આવું બની શકે છે પણ હવે વાસ્તવિકતા છે એ મિત્રો તમને હું ચેક કરાવું છું ચાલો જોઈએ કે બધા જ એ બી છે તો તમે જાણો છો મિત્રો કે આ બધા જ એ જેટલા પણ એ છે એને મિત્રો શું તમે કહી શકો છો તો કે એને તમે બી કહી શકો છો બિલકુલ સાચી વાત છે બરાબર અમુક એ સી છે અમુક એ જે છે એ મિત્રો સી છે બરાબર ધ્યાન રાખજો અમુક એ જે છે એ સી છે તો દાખલા તરીકે માનો કે મેં અત્યારે આમ બતાવ્યું કે અમુક એ જે છે એ સી છે અથવા તો મિત્રો એવું પણ વિચાર કરી શકાય કે ચાલો સી ને કદાચ હું આમ પણ બતાવું તોય મને કંઈ વાંધો નથી તો આમ બતાવું તો પણ મિત્રો ચાલે છે તો પણ અમુક એ જે છે એને તો સી કહેવાય જ તે અરે એ જે છે એની માથે કદાચ હું આમ સી દોરી નાખું તોય અમુક એ જે છે એનો સી તો કહેવાય જ તે બરાબર હવે મિત્રો વિચાર કરો તમે કે કોઈ સી જે છે એ બી નથી બરાબર આમાંથી આ સી કોતોય ભલે આ સી કોતોય ભલે એ ખરેખર બી નથી તો બરાબર ધ્યાન રાખજો મિત્રો 100% એક ગેરંટીવાળી વસ્તુ છે કે આ એ જે છે એ મિત્રો આ બી ની અંદર પેક થઈ ગયેલો છે એક તો આ સનાતન સત્ય છે આમાં તો કોઈ ડાઉટ તમને છે નહીં કે આ જે એ જે છે એ મિત્રો બી ની અંદર પેક થઈ ગયો છે હવે સી ને તમે ગમે ત્યાં રાખો તો એ જ્યારે એ સાથે સંબંધ બાંધવા આવશે ત્યારે મિત્રો એને બી ની અંદર તો ક્યાંક ઘૂસવું જ પડશે એ તો ગેરંટી છે તો કોઈ સી જે છે કોઈ પણ સી એ મિત્રો બી નથી આવું વિધાન ક્યારેય પણ બની જ શકે નહીં તો આ વાક્ય મિત્રો સનાતન ખોટું છે અને ખોટું તો ખરું પણ ગેરંટી સાથે ખોટું એમ એવું નહીં કે એમ શક્યતાના આધારે ખોટું છે ના કોઈ પણ રીતે તમે સી ને દોરશો આને ધ્યાનમાં રાખીને દોરવાનું હોય બરાબર છે તો મિત્રો કોઈ સી બી નથી એવું તો મિત્રો બનવાનું જ નથી તો એ એક ગેરંટીવાળી વસ્તુ છે એની અંદર એવું નથી કે શંકા છે બરાબર હવે અહીંયા વિચાર કરો અમુક સી જે છે એ મિત્રો બી છે અમુક સી જે છે એ બી છે તો એ થવું જ પડશે અહીંયા સી દોરો તો એ બી થવું પડશે અહીંયા સી દોરો તો બી થવું પડશે અને આની માથે કદાચ એની માથે જો આમ સી રાખી દેશો તો પણ મિત્રો એને બી તો થવું જ પડશે તો અમુક સી બી છે આ મિત્રો સત્ય છે પણ સત્ય પણ કેવું તો કે એ ગેરંટીવાળું સત્ય છે તો આ બેમાંથી કોઈ એક ગેરંટીમાં આવી ગયેલું છે તો એવા કિસ્સાની અંદર મિત્રો
કોઈ નથી અને અમુક છે એ મિત્રો જોવાનું આવતું નથી, બરોબર છે? હા, અથવા વાળી પોઝિશન આવું હોય ત્યારે વિચારવાની છે, એ વાત સાચી છે. પણ અહીંયા મિત્રો આપણો નિયમ છે ને કામ કરે છે. મેં તમને હમણાં નિયમમાં શું કીધું હતું કે 100% ગેરંટી જે છે એ જો ગેરંટી મિત્રો હશે તો ખાસ ધ્યાન રાખજો, ગેરંટી હશે તો મિત્રો અથવા નહીં આવે. એક તો આ નક્કી છે, ગેરંટી હોય તો અથવા નહીં આવે. અથવા છે એ તો એક શંકાશીલ મુદ્દો છે કે આ હશે અથવા આ હશે, જ્યારે તમે શ્યોર નથી આ અથવા લગાડવાનું છે. તો જેની ગેરંટી છે એમાં તો કંઈ અથવાની કોઈ વાત આવતી નથી. તો એક ખાસ મગજમાં એ રાખવાનું છે કે આ ભારો એટલે જરૂરી નથી કે એક અથવા બે સાચા છે. ના મિત્રો, અહીંયા આપણે કહી શકીએ છીએ કે ફક્ત બે નંબર જે છે ને એ મિત્રો સાચું છે, બરાબર છે? તો અહીંયા બધું જ હતું પણ છતાંય આપણે નોલેજ દ્વારા આપણે જવાબ જે છે મિત્રો આપવાનો હતો, બરાબર? તો એક તો આ પોઝિશન છે. ચાલો એક બીજું ઉદાહરણ સમજાવું. ચાલો આ ઉદાહરણની અંદર મિત્રો તમે નિષ્કર્ષ જુઓ તો તમને ડાઉટ તો પડશે તે. અહીં કહે છે કે બધાય નથી, બરાબર, કોઈ છે જ નહીં, એમ કહે છે કે અહીંયા બધાય નથી. તો આ શું કહે છે કે વસ્તુ બેમાં સમાન હોવી જોઈએ, બરાબર? ધ્યાન રાખજો, બંનેમાં સીએ છે તો બંનેમાં સીએ હોવું જોઈએ, બરાબર છે? અને બધા જ નથી અને બધા જ છે, બધા જ છે અને અમુક નથી, આ ઘટના પણ મિત્રો સર્જાતી હોવી જોઈએ, બરાબર? પણ મેઇન વસ્તુ એ છે કે આ નિષ્કર્ષની અંદરથી જો એક નિષ્કર્ષ ગેરંટી સાથે મિત્રો નીકળી જતો હોય તો ડાઉટ જે છે મિત્રો પછી આપણે પાડવાનો નથી કે આ બેમાંથી એક સાચું છે, બરાબર? જેનું ખબર જ છે કે આ વસ્તુ સાચી જ છે તો અહીંયા મિત્રો અથવા નહીં લાગે, બરાબર? તો અહીં મિત્રો આપણે જરાક જોઈએ કે શું કહે છે. તો કે બધા જ એ, બરાબર, જેટલા પણ એ છે એ મિત્રો ખરેખર બી છે એવું તો અહીંયા કહે છે આપણને, ઓકે? પછી એમ કહે છે કે કોઈ બી સી નથી, એટલે આ બી અને સી ને મિત્રો દુશ્મની છે, એ પણ મિત્રો ફાઇનલ છે. બી અને સી જે છે એને દુશ્મની છે, બરાબર છે? તો હવે મિત્રો ખાસ અહીંયા વિચારજો કે અમુક નિષ્કર્ષ ગેરંટી સાથે નીકળે છે તો મિત્રો અથવા ન લાગે. હા, બધું છે એવું કે આવું કહે છે કે એના લક્ષણો તમામ ધરાવે છે કે બધા નથી અને અમુક છે, બરાબર? તો અહીંયા જોઈએ અમુક સી એ છે, પહેલાં ચેક કરો. ચાલો અમુક સી જે છે, અમુક એટલે આ સી, અમુક સી જે છે એ મિત્રો એ છે. તો વિચાર કરજો, આ લોકો એમ કહે છે કે એવું બને છે, બરાબર છે? તો મિત્રો વિચાર કરો કે આ બી જે છે એની અંદર એ બેઠેલો છે અને બીની બહાર તો એ નીકળી શકવાનો નથી, અને સી જે છે એને નાને દુશ્મની છે, સી જે છે એને મળવા પણ જઈ શકવાનો નથી. તો આ શું કહે છે કે અમુક સી જે છે એ મિત્રો એ છે એવું કહે છે. તો ના ભાઈ, નથી, બરાબર? તો આ વિધાન 100% ગેરંટી સાથે ખોટું છે. એવું નથી કે આપણે ખાલી એમને અનુમાને ખોટું છે, 100% ગેરંટી સાથે જે ખરેખર ખોટું પડે છે. તો અત્યારે મિત્રો અથવાની પોઝિશન લાગવાની નથી, બરાબર છે? ભલે બધાય છે અને અમુક છે, એક નેગેટિવ છે એક પોઝિટિવ છે, પણ છતાંય મિત્રો અહીંયા અથવા પોઝિશન આપણે લગાડી શકતા નથી, બરાબર? ચાલો જોઈએ. બધા જ સી એ નથી એમ કે છે, બધા જ સી, આ જેટલા પણ સી જે છે એ મિત્રો એ નથી, બરાબર છે? હવે તમે વિચાર કરજો કે આની અંદરથી એક અંશને પણ આને મળવા જવાની ના પાડી દીધી છે, આમાંથી કોઈ પણ અંશ જે છે આને મળવા જઈ શકવાનો નથી, કેમ કે એની બહાર મિત્રો અહીંયા પ્રોટેક્શન આખું લાગેલું છે, તો એને મળવા જવાનો નથી. તો તમે ગેરંટી સાથે કહી શકશો કે બધા જ સી જે છે એ મિત્રો નથી. તો 100% ગેરંટી આમાંનો એક પણ સી જે છે એને એ થવું એ મિત્રો શક્ય નથી. તો આ ગેરંટી સાથે આપણે કહી શકીએ કે બિલકુલ તમે સાચું બોલી રહ્યા છો કે કોઈ પણ જે સી જે છે એ મિત્રો એ જે છે એ મિત્રો નથી થવાનો. તો બધે સી જે છે એ નથી, સાચું વિધાન બોલે છે, સાચું બોલે છે, પ્લસ મિત્રો ગેરંટી સાથે સાચું બોલે છે, એવું નથી ખાલી તર્કથી, બરાબર? તો આની અંદર મિત્રો આપણે એવું ન કહી શકીએ કે એક અથવા બે અનુસરે છે. એટલે હું તમને એવું બતાવવા માગું છું કે કોઈ ગોખણપટ્ટી ન કરતાં પૂરું નોલેજ જે છે એ આપણે સમજવું છે, જેથી કંઈ ક્યાંય ભૂલ ન પડે. એના માટે હું તમને શક્ય એટલા ઉદાહરણો આપવાની કોશિશ કરું છું. તો અહીંયા મિત્રો વિના સંકોચે બે નંબર છે એ જ ફક્ત અનુસરે છે એવું મિત્રો આપણે કહી શકીએ છીએ, બરાબર? તો તમે જોયું કે જ્યાં આના દ્વારા શું શીખ્યા, બે ઉદાહરણ મેં તમને જાણી જોઈને મૂક્યા, એના દ્વારા તમે શું શીખ્યા? તો કે જ્યાં 100% ગેરંટી જે છે ત્યાં મિત્રો, બરાબર, ધ્યાન રાખજો, ત્યાં અથવાને કોઈ ગરવા માટેનો ચાન્સ નથી, બરાબર છે? જ્યાં ગેરંટી સાથે કોઈ વિધાન, પછી ભલે બધાય હોય ને અમુક હોય નથી છે, બધું આપેલું હોય ને આ બધું સમાન પણ ભલે હોય, વિધાન બંને જે છે એ મિત્રો ભલે નિયમ જેવા લાગે છે આપણને, અથવા જેવા પણ વિધાનો લાગે છે, પણ જો ગેરંટી સાથે એ પોતે બહાર નીકળતા હોય તો એમાં આપણે શંકા નાખવાની જરૂરિયાત મિત્રો નથી, બરાબર? જે ગેરંટીથી સાચું છે એ અથવા ખરેખર ન આવે, એને મિત્રો એમની પોતાની જાત મહેનત ઉપર આ લોકો સાચા પડેલા છે માટે એમને પડવા દો, બરાબર? ચાલો હવે મિત્રો વાત કરીએ કે અથવાનો જન્મ શા માટે થયો અને કેવી રીતે થયો છે. તો એના માટેનું આગળ ઉદાહરણ જોઈએ. તો ચાલો હવે મિત્રો જરાક જોઈએ કે અહીંયા કથનની અંદર આપણને શું કહે છે કે અમુક એ બી છે. તો મિત્રો સરસ મજાની ઘટના બનશે, બરાબર? તમે ધ્યાન રાખજો ખાસ, બરાબર છે? ચાલો અમુક એ જે છે મિત્રો બી છે તો કંઈ વાંધો નહીં, પહેલાં જ નજરે આપણે જે ડાયાગ્રામ દોરીએ છીએ અને મિત્રો દોરી નાખીએ, અમુક એ જે છે મિત્રો બી છે, બરાબર છે? હવે આગળ બીજું શું કહેવા માંગે છે, અમુક બી જે છે મિત્રો સી છે, તો કંઈ વાંધો નહીં, ચાલો અમુક બી જે છે મિત્રો સી છે.
તો આ જે ડાયાગ્રામ તમે દોર્યો એ તમારા કથન મુજબ સાચો છે. તો હા, આના જે જેટલા પણ પ્રકારો આવતા હશે એ પ્રકારમાંથી એકાદો પ્રકાર તો આ છે જ તે, એટલે તમે ખોટો તો નથી દોરેલો, બરાબર તમે સાચો દોર્યો છે. તો હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, તમને શંકા પડતા વિધાનો આપણે ખોટા કહીએ છીએ અને જે વિધાન સાચા કહેવા છે એના માટે તમામ શક્યતાઓમાંથી આપણે પસાર કરીએ છીએ, બરાબર છે. તો હવે મિત્રો તમે વિચાર કરો કે સૌ પ્રથમ આપણે ચેક કરીએ તો અહીંયા કહે છે કે અમુક એ સી છે અને કોઈ સી એ નથી, બરાબર. હા, આમાં ક્રમની છૂટ છે, અમુક માટે છૂટ છે, બધાનું હોય તો મિત્રો બેઠે બેઠો હોવું જોઈએ. તો આ બંને વિધાન મિત્રો આમ તો એક જ બતાવે છે કે બંનેમાં વસ્તુ જે છે એ સેમ છે, એસી એસી બંનેમાં છે તે અમુક છે અને કોઈ નથી, બરાબર. નેગેટિવિટી પૂરેપૂરી મિત્રો અહીંયા આપેલી છે. તો અહીંયા જોઈએ અમુક એ સી છે. તો મિત્રો અત્યારે વિચાર કરો, આના પ્રમાણે વિચાર કરો કે અમુક એ જે છે એ સી છે. તો અત્યારે પહેલી પોઝિશનની અંદર મિત્રો આનો જવાબ કેવો લાગે છે? તો કે ખોટો, બિલકુલ. ચાલો આપણે એને ખોટો કહી દઈએ, બરાબર. પહેલી નજરે આપણે એને ખોટો કહી દીધો છે. ચાલો હવે મિત્રો આપણે બીજું વિધાન વિચારીએ કે કોઈ સી જે છે મિત્રો એ નથી. તો આજે કોઈ સી જે છે એ મિત્રો એ નથી, તો બરોબર છે ને? જો આ સીને કદાચ જો અહીંયા હું બેસાડી દઈશ તો મિત્રો પાછું આ વિધાન ખોટું પડે છે. એટલે શક્યતાની દ્રષ્ટિએ આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. તો એનો અર્થ એવો થયો કે બંને વિધાનો ખોટા છે, બંને વિધાનો ખોટા છે એ નક્કી થઈ ગયું. તો મિત્રો ખાસ મગજમાં એ રાખવાનું છે કે બંને વિધાન ખોટા તો પહેલાં હોવા જ જોઈએ, કેમ કે આમાંથી કદાચ કોકની ગેરંટી સાથે કહેવાઈ ગયું હોત તો અથવાવાળો નિયમ જે છે મિત્રો ન લગાડી શકાય, બરાબર. એટલે પહેલાં તો બંને ખોટા પડવા જોઈએ, પહેલી જ નજરે તમારા ખોટા દેખાવા જોઈએ. પણ હવે વિચાર એ કરવાનો છે કે બેમાંથી એક શા માટે? તો મિત્રો એટલા માટે કે પ્રથમ વિધાન તમે વિચાર કરજો કે અમુક એ જે છે એ મિત્રો સી છે, બરાબર છે. તો અમુક એ જે છે એ મિત્રો સી છે તો ખોટું પડે છે. બીજી વાર ચેક કરો, કોઈ સી એ નથી, આમાંથી એક પણ સી એ નથી, અત્યારે મિત્રો સાચું પડે છે બેઠી નજરે. પણ તમને ખ્યાલ છે કે આ તો ડાયાગ્રામ નંબર એક હતો. પણ હવે મિત્રો વિચાર કરજો, હવે તમને સાચા જવાબો આના મળવાના છે કે આ એ છે, આ બી છે. આ સી કદાચ ચાહે તો મિત્રો અહીંયા અથવા અહીંયા કોઈ પણ જગ્યાએ બેસી શકે છે. સી અહીંયા પણ મિત્રો બેસી અને એ સાથે સંબંધ જે છે એ મિત્રો બનાવી શકે છે. હવે કરો વિચાર પાછો. ચાલો અમુક એ સી છે, બરાબર છે. અમુક એ એટલે કે આ એ, અમુક એ સી છે તો વિધાન કેવું પડ્યું? તો કે બિલકુલ સાચું પડ્યું. ચાલો આના ડાયાગ્રામ રાખીને ચેક કરો, કોઈ સી એ નથી, આમાંથી કોઈ પણ સી એ નથી, આ રહ્યા અહીંયા જ છે, બરાબર છે. તો આ વિધાન કેવું પડ્યું? તો કે ખોટું. અહીંયા સાચું ખોટું પડે છે, અહીંયા ખોટું સાચું પડતું હોય, બંનેની અંદર તમે જોઈ શકો છો એકમાં સાચું છે એકમાં ખોટું છે. તો હવે મિત્રો તમે વિચાર કરો કે આ સી જે છે એ મિત્રો ક્યાંક તો બેસવાનો છે છે અને છે જ તે. એક તો નક્કી છે કે સી કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ બેસવાનો છે. જ્યારે આ જગ્યા પર સી બેસે ત્યારે એક સાચું અને એક ખોટું પડવાનું છે. સી કદાચ એક્સચેન્જ થઈને અહીંયા બેસવા આવશે ત્યારે પણ મિત્રો એક સાચું અને એક ખોટું પડવાનું છે. મતલબ કે સીને ગમે ત્યાં બેસવું અહીંયા બેસે તો એમાં દરેક પોઝિશનમાં એક સાચું ખોટું તો પડવાનું જ છે. તો આવી પોઝિશન મિત્રો જ્યારે જન્મે ત્યારે આપણે કહી નથી શકતા કે અત્યારે કોણ સાચું ને કોણ ખોટું. પણ આપણે ત્યારે તો કહી જ શકીએ છીએ કે સીને જ્યાં બેસવું અહીંયા બેસવા દો એકવાર, પછી સી કહી દે કે ભાઈ ચાલો હું ફાઇનલી અહીંયા બેસી ગયો છું. તો હવે ચેક કરજો, તો એક સાચું પડશે ને ખોટું પડશે. સી ક્યાંક તો બેસવાનો છે એ નક્કી જ છે, એ તો ફાઇનલ જ છે, એમાં તો કોઈ શંકા નથી. કેમ કે સીને નહીં બેસાડો તો આ બધા વિધાન ખોટા પડવાના છે. તો ચાલો આની માટે મિત્રો ખરેખર આ અથવાવાળી પોઝિશન જે છે એ મિત્રો જન્મે છે તો આમાં એક અથવા બે જે છે એ અનુસરે છે. પણ કોણ સાચું હશે કોણ ખોટું હશે એ મિત્રો એની પરિસ્થિતિ કહેશે, આપણે કહેવાનું નથી. પણ એટલું ફાઇનલ છે કે અહીંયા બેસવું હોય તો ભલે ને અહીંયા બેસવું હોય તો ભલે, એને ક્યાંક તો બેસવું જ પડશે. આમ તો હાલશે જ નહીં હું ક્યાંય નહીં બેસું, બરાબર. ક્યાંક તો એ બેસવા જવાનો છે. તો જ્યાં બેસે ને ત્યારે ચેક કરજો એ, તો એમાં બંનેમાં આવું જ થશે, એકમાં સાચું એકમાં ખોટું. તો આવી રીતે જ્યારે શંકા ઊભી થઈ, પહેલી વાત તો એ કે આ શંકાથી લીધેલું કામ છે, બરાબર ધ્યાન રાખજો. એમ કે મેં પણ અહીંયા નથી કીધું કે આ સાચું છે કે આ ખોટું છે, પણ મને એટલી તો ખબર છે કે સી અહીંયા બેસે ત્યારે એક સાચું ને એક ખોટું પડવાનું છે, સી અહીંયા બેસે ત્યારે એક સાચું ને એક ખોટું પડવાનું છે. બેમાંથી કોઈ એક તો સાચો છે પણ એની પરિસ્થિતિ પ્રમાણે સાચો છે, બરાબર છે. તો શંકા તો ઊભી થવી જ જોઈએ. શંકા જો ન ઊભી થઈ હોત અને ગેરંટી જ હોત તો મિત્રો અહીંયા કોઈ પ્રશ્ન હતો જ નહીં, બરાબર છે. અમુક બી એ છે એવું પૂછેલું હોત તો ગેરંટી હતી, કેમ કે અમુક એ બી હોય તો અમુક બી એ હોય તેની ગેરંટી જ હતી. તો અહીંયા મિત્રો આવું ન જન્મે. તો આની માટે મિત્રો યોગ્ય જવાબ જે છે આપણે ચાર નંબર જે છે એ કહી શકીએ છીએ. ચાલો આગળ વાત કરીએ. ચાલો અહીંયા મિત્રો ચેક કરીએ તો આપણે નિષ્કર્ષ પર સૌ પ્રથમ એક નજર નાખવી. તો જુઓ તમે અમુક ટેબલ બલ્બ છે અમુક નથી,
વસ્તુ જુઓ તો કે વસ્તુ બંનેમાં સમાન છે અમુક છે અમુક નથી તો આ પ્રકારને પણ મિત્રો લઈ શકાય કેમ કે એક બિલકુલ પોઝિટિવિટી બતાવે છે એક વ્યક્તિ કહે છે કે ભાઈ અમુક છે તો એક કહે છે કે અમુક નથી તો જરાક જોઈએ આપણે કે જો આમાંથી 100% સાચી કોઈ માહિતી નીકળતી હોય તો અથવાવાળી પોઝિશન નથી લાગતી પરંતુ આમાં જો ડાઉટ પડે છે તો મિત્રો અથવાવાળી પોઝિશન મિત્રો લાગી શકે તો ચાલો આપણે પહેલા સમજી લઈએ અમુક ટેબલ જે છે માનો કે આપણે વાત કરીએ કે ભાઈ જે અમુક ટેબલ જે છે એ મિત્રો ઘડિયાળ છે એવું કહે છે તો કાંઈ વાંધો નહીં ચાલો અમુક ટેબલ ઘડિયાળ છે અને અમુક ઘડિયાળ જે છે એ મિત્રો બલ્બ છે આમાંથી અમુક ઘડિયાળો જે છે એને મિત્રો બલ્બ કીધેલા છે તો હવે જરાક ચેક કરજો કે અમુક ટેબલ બલ્બ છે તો અમુક ટેબલ જે છે એ બલ્બ છે તો શ્યોર નથી બરાબર તો આપણે અત્યારે શું કહીએ તો કે અત્યારે આપણે ના પાડી દઈએ બરાબર ચાલો અમુક ટેબલ બલ્બ નથી બરાબર તો આપણે વિચારીએ કે અમુક ટેબલ જે છે મિત્રો બલ્બ જે છે એ નથી તો કદાચ બલ્બ અહીંયા બેસે તો મિત્રો ખરેખર હોઈ પણ શકે તો આપણે આ વિધાનને ખોટું પાડીએ તો આપણે આ રીતે સૌ પ્રથમ જનરલ તો આવું કરીએ છીએ કે ચાલો બંને ખોટા છે પણ હવે મિત્રો લોજિક ચાલુ થાય છે કે બંને ખરેખર ખોટા જે છે મિત્રો નથી એનું કારણ હવે બરાબર ધ્યાન રાખજો કે આવું ચેક ક્યાં કરવાનું આવશે તો સૌ પ્રથમ તો આવું ત્યાં ચેક કરવાનું આવશે કે એક જ વસ્તુની અંદર એકમાં આ પાડે છે અને એક જ વસ્તુની અંદર એકમાં ના પાડે છે ત્યારે મિત્રો એક પોઝિટિવ હોવું જોઈએ એક નકારાત્મક હોવું જોઈએ એની મુખ્ય શરત છે બરાબર બંનેમાં છે કરેલું હોય તો નહીં ચાલે બંનેમાં નથી કરેલું તો મિત્રો નહીં વાત આવે બરાબર તો જો મિત્રો આની બીજી પોઝિશન વિચારીએ કે અમુક ટેબલ બલ્બ છે તો અમુક ટેબલ જે છે મિત્રો બલ્બ છે અત્યારે તમને નથી લાગતા પણ મિત્રો આમ દોરી શકાય પહેલાં તમે વિચાર કરી લીજો તમારા મગજને પૂછી લેજો આ ટેબલ છે અને આ મિત્રો બરાબર જી રાખીએ અને આ રીતે માનો કે હું બલ્બને બતાવું છું આ રીતે હું બલ્બને બતાવું છું તો હવે આ ડાયાગ્રામ આના પ્રમાણે તો સાચું જ છે ને જોઈ લીજો એકવાર અમુક ટેબલ ઘડિયાળ છે તો આ અમુક ટેબલ જે છે એ મિત્રો ઘડિયાળ છે તો આ છે તે બિલકુલ સાચી વાત છે કંઈ વાંધો નથી તો આમ દોરી શકાય અમુક ઘડિયાળ જે છે એ બલ્બ છે અમુક ઘડિયાળ છે એ બલ્બ છે બધી ઘડિયાળ બલ્બ હોય તો અમુક ઘડિયાળ બલ્બ હોય જ તે તો આ ડાયાગ્રામ આમ પણ દોરી શકાય છે હવે તમે વિચાર કરજો આ તમારી પોઝિશન નંબર એક આ નંબર બે આમાંથી ક્યાંક તો એ બેસવાનો છે જ તેને બરાબર કોક રીતે તો એ બેસવાનો છે તો આ મિત્રો ખાલી ચેક કરીએ આપણે બરાબર કે અમુક ટેબલ બલ્બ છે બરાબર આમાંથી જે અમુક ટેબલ જે છે એ મિત્રો બલ્બ છે તો અત્યારે માનો કે આ ડાયાગ્રામમાં નથી લાગતું આગળ વાંચો અમુક ટેબલ બલ્બ નથી એમ કહે છે આ અમુક ટેબલ જે છે એ બલ્બ નથી તો અત્યારે લાગે છે આ બલ્બ નથી એવું લાગે છે બિલકુલ સાચી વાત છે બરાબર છે તો આમાં ખોટું સાચું પડે છે અહીંયા જરાક વિચાર કરી લો કે અમુક ટેબલ બલ્બ છે તો આ જે ટેબલ છે એમાંથી કોઈ અમુક જે છે એ બલ્બ છે તો સાચી વાત છે કેમ કે બલ્બની અંદર તો ટેબલ મૂકેલું છે તો આ વિધાન આપણને સાચું લાગે છે અમુક ટેબલ બલ્બ નથી એવું કહે છે આખે આખા બલ્બની અંદર ટેબલ પડેલું છે તો એક પણ અંશ બારો છટકેલો નથી તો આ ડાયાગ્રામમાં તમને શું લાગે છે ખોટું લાગે છે તો ખ્યાલ આવી ગયો કે એક શંકાસ્પદ મતલબ કે આની સ્થિતિ જે છે એ મહત્વની છે કે આ ક્યાં જઈને બેસે છે એના મુજબ જો અહીંયા બેસે તો એક સાચું અને એક ખોટું પડે છે જો અહીંયા બેસે તો એક ખોટું અને એક સાચું પડે છે તો આવી પોઝિશનમાં એક તો નક્કી જ છે કે આ બેમાંથી કોઈ એક સાચું છે પણ કયું સાચું એ નથી ખબર કેમ કે ક્યાં બેસશે એ આપણને ખબર નથી પણ પોઝિશન મુજબ એક સાચું ખોટું તો પડે જ છે તો એના આધારે મિત્રો આપણે કહી શકીએ કે આની માટે યોગ્ય જવાબ છે એ મિત્રો એક અથવા બે જે છે એ આપણે કહી શકીએ છીએ પણ આની શરતો જે છે એ બધી ખાસ જોવાની બરાબર છે જો એક પોઝિટિવ કહેવું જોઈએ કે અમુક છે એમ કહે છે અમુક નથી એમ કહે છે અથવા બધા જ છે કોઈ નથી અથવા અમુક છે કોઈ નથી તો આવી પોઝિશન તો મિત્રો રચાવી જોઈએ તો જ આપણે જવાબ જે છે એ અથવા માટે આપવા સક્ષમ છીએ બરાબર ચાલો આગળનું ઉદાહરણ જોઈએ ચાલો હવે મિત્રો અહીંયા આગળનું જોઈએ સૌ પ્રથમ નજર નાખો મિત્રો નિષ્કર્ષ પર જરાક નજર નાખો મિત્રો અમુક કાર જહાજ છે અમુક કાર હોડી છે કોઈ કાર હોડી નથી આ બેને પકડી લ્યો પહેલાં બરાબર છે તમે વિચાર કરી શકો છો કે એક વ્યક્તિ પોઝિટિવ બોલે છે કે અમુક હોડીઓ છે તો બીજો વ્યક્તિ એમ કહે છે કે ના કોઈ જ હોડી નથી તો આ બે વચ્ચેની તકરાર ચાલી રહી છે તો કમસે કમ અથવા હોવા માટેની કન્ડિશનમાં થોડું ઘણું પ્રાથમિકતા કન્ડિશન તો અહીંયા તમને જોવા મળે છે કે આવું તો હોવું જોઈએ પહેલાં બરાબર પછી જો આમાંથી કોઈ ગેરંટી સાથે સાચું કે ખોટું ન કહી શકતા હોય તો અથવા 100% લાગે છે આ ફાઇનલ થઈ ગયું બરાબર પણ જો ગેરંટી સાથે આ સાચું અથવા તો આ ખોટું ગેરંટી સાથે જો કહી શકતા હોઈએ તો અથવાની કોઈ જરૂરિયાત છે નહીં તો આટલી માનસિકતા સૌ પ્રથમ મગજમાં રાખજો હજુ અનુભવના અંતે આપણે ઉદાહરણ લઈશું એટલે તમને શ્યોર અને પાકા થઈ જશો ચાલો બધી હોડી જહાજ છે તો અહીંયા બધી જ જે તમે હોડી દોરશો એ બધી જ હોડીને તમારે જહાજની અંદર ફિટ કરવાની છે
તો બધી જ હોડી જે છે મિત્રો જહાજ છે એ બિલકુલ સાચી વાત છે. અમુક જહાજ કાર છે બરોબર, આ જહાજમાંથી અમુક જહાજ એવા છે કે જે મિત્રો કાર છે. તો ઘણી બધી રીતે હોઈ શકે, કાર જે છે આમ લાંબી થઈને આની અંદર પણ આવી શકે છે, આ કાર આખી આખી હોડીની અંદર પણ આ રીતે આમ અંદર હોડીને અંદર લઈ શકે છે. એટલે શક્યતાઓ મિત્રો ઘણી છે, પણ એક વસ્તુ નક્કી છે કે જો પહેલી નજરે આ બંને ખોટા પડી જતા હોય તો મિત્રો કાંઈ વિચારવાનું આવતું જ નથી બરોબર. ચાલો જોઈએ, બધી જ હોડી જહાજ છે અને અમુક જહાજ કાર છે, તો ડાયાગ્રામ તમે આવો દોરી શકો છો અથવા બીજો પણ દોરી શકો છો, પણ ગેરંટી નહીં આવે તો આપણે અથવાનું વિચારશું મેઇન વાત. એટલે બીજું બહુ અમે લાંબુ કરતા નથી, બીજું દોરવાની જરૂરિયાત નથી. અમુક કાર જહાજ છે બરોબર, અમુક કાર આ કાર છે એમાંથી અમુક એવા છે જે જહાજ છે, તો વિના સંકોચે જહાજ છે, અમુક કાર જહાજ છે તે. કેમ કે આ ગેરંટી છે તો કે વાંચજો બરોબર, ધ્યાન રાખજો. તો કે અહીંયા લખેલું છે કે અમુક જહાજ જો કાર બની શકતા હોય તો અમુક કાર જહાજ બની શકે, તો આ ગેરંટેડ વસ્તુ છે. એટલે આ વિધાનને તો કોઈ નિસ્બત છે જ નહીં, કોઈ સાથે કમ્પેરિઝન છે જ નહીં. હવે આ બે મિત્રો ખરેખર ખોટા પડવા જોઈએ, પહેલી નજરે ખોટા પડવા જોઈએ. અત્યાર સુધીનો આપણો અનુભવ છે, અનુભવના અંતે ખોટા પડવા જોઈએ તો અથવા લાગી શકતું હોય, બાકી ગેરંટી આવી જાય તો અથવા નહીં લાગે. બસ સાદો સિમ્પલ હિસાબ એ છે. તો અમુક કાર હોડી છે બરોબર છે, તો અમુક કાર આ જે અમુક કાર જે છે એ મિત્રો હોડી છે. તો અત્યારે તમને હોડી નથી દેખાતું તો આ પહેલી નજરે તો આ વિધાન જાણે ખોટું છે, એ તો નક્કી થઈ ગયું. ચાલો, કોઈ કાર હોડી નથી બરાબર. અત્યારે માનો કે આ લખેલું છે તો એક પણ કાર હોડી નથી. તો મિત્રો વિચાર કરજો કે આ કારને કદાચ હું આમ લાંબુ આ રીતે કરવા જાઉં તો મિત્રો એ હોડી બની શકે છે. મતલબ કે વિધાન એકદમ શ્યોર નથી કે કોઈ કાર હોડી નથી, એ મિત્રો ગેરંટી નથી, આ રીતે કરો તો બની શકે છે. તો આ વિધાન તો અત્યારે ખોટું જ બોલે છે, એ તો નક્કી થયું. તો આ બંને વિધાનો મિત્રો બેઠી નજરે આપણને ખોટા લાગે છે, આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે આપણને ખોટા લાગે છે. તો આની માટે મિત્રો આપણે વિના સંકોચે કહી શકીએ છીએ, અહીંયા ઓપ્શનમાં મેં જૂના હતા એ જ રાખેલા છે. તો આના સાચા ઓપ્શન મિત્રો આ રીતે આવશે, 1, 2 અથવા 3 બરાબર છે. આવી રીતે આપણે મિત્રો કહી શકીએ છીએ, આ અનુસરે છે આવું આપણે કહી શકીએ છીએ. તો ધીમે ધીમે તમને ગ્રીપ પકડાય છે કે સૌ પ્રથમ મિત્રો શું જોવાનું, કે આપણે 4-5 જે નિષ્કર્ષો આપેલા છે એમાં મિત્રો છે અને નથી અને સમાન ડેટા હોવો જોઈએ ત્યારે મિત્રો ખાસ વિચારવાનું આવશે. અને આ બંને નેચરલી ખોટા પડતા હોવા જોઈએ. નેચરલી એટલે કે આપણી પાસે અનુભવ છે એના આધારે ખોટા પડતા હોવા જોઈએ, કેમ કે આમાંથી જો કોઈ સાચા પડી જાય તો અથવાનો જન્મ જ નથી થવાનો, તો આપણે 3 ભાગ પૂરા કર્યા એ રીતે ગણી જ નાખવાના છે બરાબર છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો સૌ પ્રથમ મિત્રો આપણે નજર કરીએ, તો પહેલી નજર આપણી નિષ્કર્ષ પર નાખીએ કે આની અંદર એક પોઝિટિવ નેગેટિવ અને સમાન વસ્તુ ક્યાં જોવા મળે છે. તો મિત્રો ખાસ જરા જોઈ લીજો, તો અહીંયા જુઓ તમે, અમુક મહેલ ઝૂંપડી છે. જો આ મહેલના વાક્યમાં ચેક કરો, એકમાં એમ કહે છે કે છે અને એકમાં એમ કહે છે કે નથી, તો આ બંને જે છે એ મિત્રો શંકાસ્પદ અથવા ને લાગુ પડે એવા મુદ્દા જે છે મિત્રો આપણને જોવા મળેલા છે. બાકી અહીંયા વસ્તુ સમાન છે પણ પોઝિટિવ જ છે બંને, તો અહીંયા મિત્રો આપણે વિચારવાનું નથી. પણ આ બંનેની અંદર અથવા મિત્રો લાગી શકે. જો કુદરતી રીતે આ વિધાન જે છે એ મિત્રો સાચા નહીં પડતા હોય, બંને ખોટા પડતા હશે, તો 100% અથવાની પોઝિશન છે એ મિત્રો તમે લગાડી શકો છો. તો એની ઓળખ મિત્રો તમારે સૌ પ્રથમ આ રીતે નિષ્કર્ષમાંથી કરી લેવી બરાબર. ચાલો જોઈએ મિત્રો, અમુક મહેલ જંગલ છે એવું કહે છે, તો આમાંથી કેટલાક અમુક મહેલો જે છે એને મિત્રો જંગલ જે છે એવું કહેવામાં આવે છે. તો અમુક મહેલ મિત્રો જંગલ છે, અને અમુક જંગલ ઝૂંપડી છે, તો આમાંથી અમુક જંગલ જે છે એ મિત્રો ઝૂંપડી માટે આપણે ઝેડ બતાવીએ છીએ બરાબર છે. આ પોઝિશન સર્જાણેલી છે. તો ચાલો નેચરલી આપણે ચેક કરીએ, પોઝિશનમાં ખોટા પડતા હોય એ બધા ખોટા જ છે. બધી જ ઝૂંપડી જંગલ છે એવું કહેવા માગે છે. તો આ જેટલી પણ ઝૂંપડીઓ છે એ શું જંગલ છે? તો અત્યારે નથી, બેઠી નજરે. તો અહીંયા મિત્રો એક ખોટું તો બધા જ ખોટા એવું આપણે કહી શકીએ છીએ. સાચું પડતું હોય તો મિત્રો બધું ચેક કરવાનું ખાસ બરાબર. ચાલો, અમુક ઝૂંપડી જંગલ છે, અમુક ઝૂંપડીઓ એવી છે કે જે જંગલ છે, તો બિલકુલ સાચું. અથવા તો વિધાનમાં પણ આપેલું હતું કે અમુક જંગલ ઝૂંપડી હોય તો અમુક ઝૂંપડી પણ જંગલ હોય જ તે. તો આ વિધાન મિત્રો ખરેખર સાચું પડે છે. હવે ખાસ વિચારવાનું છે કે નેચરલી ખોટા પડવા જોઈએ બંને બરાબર છે. અમુક મહેલ ઝૂંપડી છે, અમુક મહેલ આ મહેલ છે એમાંથી અમુક ભાગ ઝૂંપડી છે. અત્યાર નથી, આમ કરો તો છે, તો પણ એના લીધે કે આપણે સાચું તો પડાય નહીં, તો આ નેચરલી ખોટું જ કહેવાય બરાબર છે. બાકી આમ કરવાથી થતું હોય તો એને કે આપણે સાચું નથી પાડી દેતા બરાબર. ચાલો, કોઈ મહેલ ઝૂંપડી નથી, કોઈ જ મહેલ ઝૂંપડી નથી, તો આ મહેલ છે આમાંથી કોઈ જ અંશ ઝૂંપડી નથી બરાબર, ધ્યાન રાખજો. તો એવું શ્યોર નથી કે ઝૂંપડી નથી તે, અત્યારે નથી, પણ કદાચ જો મહેલને ઝૂંપડીને ઝૂંપડીને આમ બેસાડવામાં આવે તો પાછું છે. એટલે આપણે 100% ન કહી શકીએ કે કોઈ મહેલ ઝૂંપડી નથી, તો એવું ગેરંટી નથી કે ઝૂંપડી નથી તે. આ રહ્યું દેખાય છે અહીંયા ઝૂંપડી છે તે, મહેલ છે ઝૂંપડી છે,
તો આને આપણે ખોટું પાડીએ છીએ. બરાબર, મતલબ કે આ બંને વિધાનો ગેરંટી વાળા નથી. બરાબર, કે આવું બનશે તેવું નક્કી નથી, પણ બનાવવું હોય તો એમની પરિસ્થિતિને આધીન બની શકે ખરું. તો એના વિશે મેં તમને ડિટેલમાં સમજાવી દીધું. તો અહીંયા મિત્રો કાફી છે કે પ્રથમ નજરે બંને ખોટા પડી રહ્યા છે. બંનેની વસ્તુ જે છે એ મિત્રો સમાન તમને આપેલી છે, એકમાં આ પાડે છે એકમાં ના પાડે છે. તો આમાં પોઝિશનમાં મિત્રો તમે અથવા જે છે એ લગાડી શકો છો. તો આની માટે મિત્રો અથવા ત્રણ અથવા ચાર વાળું સાચું છે, ત્રણ અથવા ચાર અને એની સાથે એક બગડો સાચો છે. બરાબર, તો ડી ઓપ્શન યોગ્ય છે. ફરી એ પણ કહી દઉં, એક પણ અનુસરે નહીં એનું નામ કહેવાય આમાંથી બધા જ ખોટા પડવા. અને ઉપરના તમામ ખોટા એનો અર્થ એવો થયો કે આ ઉપલા ચાર ઓપ્શનમાંથી તમારો જવાબ આમાં ક્યાંય મેચિંગ નથી આવતો તો તમે છેલ્લું ટીક કરી શકો છો. તો આનો પણ એક જરાક ભેદ તમે સમજી લેજો કે નન એટલે એક પણ નહીં. બરાબર છે, કે તમારે ઉપર આપેલામાંથી કોઈ જવાબ દેવા માટે સક્ષમ ન હોય તો ત્યારે મિત્રો તમારે છેલ્લું નન ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. બાકી એક પણ અનુસરતા નથી એ જવાબ ક્યારે લાગે, તો પહેલું માનો કે ખોટું, બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે, ચોથું ખોટું છે, ચારે ચાર માનો કે નિષ્કર્ષ ખોટા છે તો એમાં આ સાચું પડે. બરાબર, ધ્યાન રાખજો કે એક પણ અનુસરતા નથી તો બિલકુલ સાચું, એક પણ અનુસરતા નથી. ત્યારે જો તમે એમ કીધું કે ઉપરના તમામ ખોટા છે તો ઉપરના તમામ ખોટા નથી, આ વિકલ્પ સાચું જ બોલે છે કે એક પણ અનુસરતા નથી, તો આ પણ મિત્રો એક સેજ મગજની અંદર જરાક રાખજો. બરાબર છે, ચાલો જોઈએ આગળનું વિધાન. ચાલો આ ઉદાહરણ જોઈએ મિત્રો, કે બધી જ પેન કાગળ છે, કોઈ કાગળ ટેબલ નથી. નિષ્કર્ષની અંદર સૌ પ્રથમ નજર મિત્રો એ નાખવાની છે કે ક્યાંક વસ્તુ સમાન અને હા અને ના તો નથી પાડેલી ને. તો મિત્રો ખાસ પહેલાં જોઈ લેવાનું છે. બરાબર છે, તો જરાક તમે જોઈ લો, તમે જોઈ શકો છો કે ટેબલ કાગળ, તો મિત્રો અહીંયા ક્યાંય ટેબલ કાગળ હતી, પણ પેન ટેબલ, પેન ટેબલ આપેલું છે. તો અમુક પેન જે છે એ મિત્રો ટેબલ છે એવું કહે છે અને કોઈ પણ પેન ટેબલ નથી એવું કહે છે. તો આ બેમાં મિત્રો એક ધ્યાન રાખજો, એક પોઝિટિવ છે એક નકારાત્મક છે, વસ્તુ બેની સમાન છે, એકમાં આ પડે છે એકમાં ના પડે છે. તો આ પોઝિશન હોય તો મિત્રો અથવા આવી શકે ખરું. બસ આ નજર તમારે પહેલાં જોવાની. હવે અથવા ક્યારે આમાંથી કેન્સલ થઈ જશે, તો જો આમાંથી કોઈની 100% ગેરંટી સાથે કોઈ વસ્તુ બહાર નીકળશે તો આમાંથી અથવા જે છે મિત્રો આઉટ કરશું આપણે. તો જોઈએ મિત્રો બધી જ પેન કાગળ છે એવું કહેવા માંગે છે. તો અહીંયા જેટલી પણ તમે પેન દોરશો એ પેન મિત્રો કાગળની અંદર આવી જવી જોઈએ, બધી જ પેન કાગળ છે. કોઈ કાગળ ટેબલ નથી, આમાંથી આ કોઈ કાગળ જે છે એ મિત્રો ટેબલ નથી. બરાબર, તો જોઈએ આપણે. ચલો આ રીતનો ડાયાગ્રામ થયો છે. હવે માનો કે નિષ્કર્ષ એક ચેક કરીએ કે કોઈ ટેબલ કાગળ નથી. બરાબર, આ ટેબલ છે આમાંથી કોઈ ટેબલ છે એ કાગળ નથી, તો એની ગેરંટી તો કે 100% ગેરંટી. અહીંથી આ બંનેને ક્રોસિંગ થઈ ગયું છે, તો આ વિધાન સાચું બોલ્યો છે કે કોઈ ટેબલ કાગળ નથી. બરાબર છે, ચાલો અમુક પેન ટેબલ છે એવું કહે છે. અમુક પેન જે છે આ પેન એમાંથી અમુક પેન એવી છે કે એ મિત્રો ટેબલ છે. તો અહીં માનસિક રીતે વિચાર કરો કે આ જે કબાટ છે એ કબાટની અંદર પેનો પડી છે અને આ બંનેને મિત્રો ખરેખર જોઈ શકો છો દુશ્મની છે. તો આ આખે આખા પી ને આની બહાર નીકળવાની છૂટ છે જ નહીં, તો આમાંથી એક અંશ પણ બહાર તો જવાનો નથી. તો આ વિધાન તમે ગેરંટી સાથે કહી શકો છો. વિચાર કરજો કે અમુક પેન ટેબલ છે. બરાબર, અમુક પેન જે છે એ મિત્રો ટેબલ છે, એક પણ પેન ટેબલ નથી, તો આ અમુક ક્યાંથી હોય. આ વિધાન મિત્રો ખોટું છે. ખરેખર ખોટું તો ખરું, પણ ગેરંટી સાથે એવું નહીં કે અંદાજે કે આમ થાય તો નથી ને આમ થાય તો છે. ના, પેન અને ટેબલનો સંબંધ ક્યારેય બંધાવવાનો નથી, કેમ કે કબાટનું મિત્રો અહીંયા લેયર જે છે એ લાગી ગયેલું છે. તો ડેફિનેટ તમે જવાબ જે છે એ ખોટો પાડેલો છે. બરાબર, ચાલો અમુક કાગળ પેન છે. અમુક કાગળ, આ કાગળમાંથી અમુક કાગળ એવા છે કે એ પેન છે, તો બિલકુલ સાચી વાત છે. કેમ કે આ પોઝિશન તો કંઈ બદલાવાની છે ને, આને અંદર જ રહેવાનું છે. તો આ કાગળમાંથી કેટલાક કાગળો એવા છે જેને પેન બનવાનું છે, તો અમુક કાગળ પેન છે, તો આ વિધાન મિત્રો સાચું બોલે છે. ચાલો જોઈએ મિત્રો કે કોઈ પેન ટેબલ નથી. બરાબર, આમાંથી કોઈ પેન જે છે એ મિત્રો ટેબલ ખરેખર નથી. તો બરાબર વિચારજો કે એ વ્યક્તિ સાચું બોલે છે ખોટું. એ વ્યક્તિ એવું કહે છે કે આમાંથી કોઈ પેન જે છે એ ટેબલ તો નથી તે, તો બિલકુલ સાચું બોલે છે કે કોઈ પેન ટેબલ નથી, પ્લસ 100% ગેરંટી સાથે કહી શકે છે. કેમ કે એને ખબર હતી કે મારી એક પણ પેન જે છે એને ટેબલ સાથે સંબંધ નહીં રહે. બરાબર, એટલે કોઈ પણ પેન ઉપાડો તો ટેબલ સાથે ખરેખર સંબંધ નથી. તો મિત્રો બરાબર ધ્યાન રાખજો, એકમાં હા પડે છે એકમાં ના પડે છે, વસ્તુ બેમાં સમાન છે, છતાંય પણ અહીંયા અથવા નથી લાગતું. કેમ કે આમાં અથવાનું કોઈ આપણને શંકા થાય એવું શંકા જે છે મિત્રો આમાં જન્મેલ જ નથી. બરાબર, શંકાનો જન્મ જે છે આમાં થયો જ નથી. ફક્ત પ્લેટફોર્મ મળ્યું હતું કે અમુક છે અને કોઈ નથી એવું આપણને મળ્યું. બરાબર, પણ એના લીધે જવાબ સાચા કહી દેવાય એવું મેં તમને નિયમમાં જ સમજાવી દીધું છે કે ખરેખર કહી શકાતા નથી. તો આમાં શંકા જે છે એનો જન્મ ખરેખર મિત્રો થયો જ નહોતો, તો આની માટે મિત્રો અથવાવાળી પોઝિશન લાગતી જ નથી. બરાબર, તો આમાં મિત્રો આનો સાચો જવાબ શું છે, તો કે આમાંથી
માંથી એક સાચું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ સાચું છે અને ચાર સાચું છે એક ત્રણ ચાર જે છે મિત્રો અનુસરે છે આમાંથી કોઈ પણ જવાબ ચેક કરજો અથવા વાળો ઉતાવળથી ટિક ન કરતા બરોબર કે અથવા છે અને અથવા ટિક કરી નાખું બરોબર ના એવું નહીં ઉપરનામાંથી તમામ ખોટા છે આમાં સાચો યોગ્ય જવાબ 1 3 4 આવવો જોઈએ આમાં કંઈ જોવા નથી મળ્યો તો અત્યાર માટે આ ટિક કરવું પડે કે મારો જવાબ ઉપરનામાં ક્યાંય છે નહીં બરોબર તો સાચો જવાબ હતો 1 3 4 છે એ ખરેખર અનુસરે છે બરોબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કે કોઈ રેલગાડી બસ નથી બધી જ બસ કાર છે બરોબર તો સૌપ્રથમ નિષ્કર્ષ પર નજર કરીએ તો સૌપ્રથમ શું જોશું મિત્રો તો મટીરીયલ જોઈ લેવાનું છે આપણે કે કાર રેલગાડી ક્યાંય છે નહીં તો કે હા કાર રેલગાડી અહીંયા તમે જોઈ શકો છો રેલગાડી કાર તો મિત્રો ક્રમની છૂટ છે બરોબર એક બધું હોય તો ક્રમની છૂટ નથી બાકી અમુક અને કોઈ માટે ક્રમની છૂટ છે તો મટીરીયલ સમાન છે કાર રેલગાડી રેલગાડી કાર બંનેમાં એકમાં એમ કહે છે કે છે એકમાં એમ કહે છે કે નથી તો આ બંને મિત્રો અથવાને લાયક છે ખરા એટલું નક્કી છે મટીરીયલ સમાન છે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે તો અથવાને લાયક ખરા બરોબર ચાલો બાકીના માટે તો બીજું કોઈ વાત આવતી નથી અહીંયા કાર બસ છે તો અહીંયા બસની રેલગાડી છે તો હવે મિત્રો આપણે જરાક ચેક કરીએ કે કોઈ રેલગાડી બસ નથી તો પહેલાં જોઈ લઈએ કે આમાંથી કોઈ જે રેલગાડી એટલે આપણે આર લખીએ કોઈ રેલગાડી જે છે એ મિત્રો બસ નથી તો બસને આપણે દૂર રાખીએ ચાલો બસને દૂર રાખીએ બધી જ બસ જે છે એ કાર છે આ જેટલી પણ બસ છે એનો મિત્રો શું કહેવાય તો કે એને મિત્રો આપણે કાર કહી શકીએ છીએ આટલો ડેટા આપણી પાસે આપેલો છે હા રેલગાડી અને બસ એમને નથી બનતું પણ કદાચ કારવાળો ચાહે તો આમ મોટો રાઉન્ડ મારી શકે છે અડધો રાઉન્ડ મારી શકે છે એ બધી જરૂરિયાત ખરી બરાબર તો જોઈએ આપણે કે કોઈ કાર રેલગાડી નથી જો આમાં અથવા લાગી શકે છે પણ લાગશે કે નહીં તો એના માટેનો એક જ સનાતન નિયમ કે જો આમાંથી ગેરંટી સાથે તમે જવાબ ક્યાં આપી દીધો તો અથવા નહીં આવે અને તમને જો આમાં ડાઉટ રહી ગયો તો અથવા આવશે બરાબર ચાલો જોઈએ કોઈ કાર રેલગાડી નથી એવું કહે છે કે આમાંથી એક પણ કાર રેલગાડી નથી તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કારને તો છૂટશે કદાચ કાર આમ રાઉન્ડ મારવા આવે અથવા તો નાનો રાઉન્ડ કે મોટો રાઉન્ડ કદાચ આ કાર મારી જાય તો આપણે સનાતન સત્યમાં શ્યોર ન કહી શકીએ કે આ જે કાર છે એ ખરેખર રેલગાડી નહીં જ હોય એવું આપણે ન કહી શકીએ બરાબર હોય પણ ખરી એટલે કોઈ રેલગાડી કાર નથી તે એવી ગેરંટી નથી ભાઈ બરાબર છે તો એને ગેરંટી સાથે આપણે ના પણ નથી પાડી ગેરંટી સાથે આપણે એને હા પણ નથી પાડી કેમ કે ગેરંટી સાથે આપણે જો ના પાડીએ તો એ તરત આકૃતિ બદલી નાખે બરાબર કોઈ કાર રેલગાડી નથી એવું આપણે એમ કહીએ કે હા નથી જ તે તો એ તરત શું કરશે તરત આવી લાંબી આકૃતિ કરશે અને પછી આપણને પૂછશે બોલો હવે બોલો તો કે આ રેલગાડી છે એ કાર છે કે નહીં તો આપણે કેવું પડશે કે હા એટલે હવે તો છે બરાબર એટલે આપણે એટલે શંકાદવાળો જવાબ હોય તો એવા આપણે હંમેશા ખોટા પાડીએ છીએ અમુક રેલગાડી કાર છે અમુક રેલગાડી કાર છે તો બરોબર ધ્યાન રાખજો તો એ જવાબને ખોટો પાડવા માટે મિત્રો આ કાપી છે આ લાઈન કાઢી નાખો બરોબર છે ચાલો હવે બોલો તો આ રેલગાડીમાંથી કોઈ કાર છે અત્યારે નથી બરોબર પણ લંબાઈ વધારો તો છે તો શંકા છે બરોબર આમાં તમે શ્યોર નથી કે નથી તે એમ શ્યોર નથી અને છે એમ શ્યોર નથી તો આપણી પહેલી શરતનું પાલન થઈ ગયું વસ્તુ સમાન હોય એકમાં હા હોય એકમાં ના પાડેલી હોય અને કુદરતી રીતે બંને વિધાનો ખોટા પડવા જોઈએ જો ગેરંટી સાથે સાચા પડી ગયા હોય તો અથવાનો મિત્રો અહીંયા કામ નથી આ બરોબર મગજમાં રાખજો બરોબર તો ચાલો જોઈએ મિત્રો તો આમાં અથવા લાગી ગયું છે એ ફાઇનલ થઈ ગયું છે આ બેમાંથી એક અથવા આવે છે એ નક્કી થઈ ગયું છે બરોબર છે ચાલો અમુક કાર બસ છે એવું કહે છે તો અમુક કાર એટલે માનો કે આ કાર એ બસ છે એવું કહે છે તો બરોબર ધ્યાન રાખજો તો બસ જે છે એ મિત્રો કારની અંદર બેઠેલી છે તો એમાંની કેટલીક કાર જે છે એવી તો અમુક કાર તો એવું હશે જ તે કે અમુક કાર તો બસ બની જ જવાની છે તો આ તો એક સત્ય છે કે અમુક કાર જે છે આને તમે ગમે એમ ગોઠવો પણ આના રચના પ્રમાણે એક તો નક્કી છે કે જો બધી બસ કારની અંદર આવેલી હોય તો આ કારનો અમુક ભાગ જે છે એ તો બસ હોવાનો જ તે તો આ એક ગેરંટીવાળી વસ્તુ છે કે અમુક કાર બસ છે તો બિલકુલ સાચી વાત છે બસ છે જ તે બરાબર ચાલો કોઈ બસ રેલગાડી ન થઈ શકે આમાંથી કોઈ પણ બસ જે છે એ રેલગાડી ન થઈ શકે સનાતન વાક્ય આપ્યું છે કેમ કે રેલગાડી અને બસ બરાબર રેલગાડી અને બસ એમાં કોઈને સંબંધ જ નથી તો આ કોઈ બસ રેલગાડી ન થઈ શકે બિલકુલ સાચી વાત છે તો આની માટે મિત્રો જવાબ શું આવે પહેલું અથવા બીજું સાચું અને ત્રણ ચાર સાચા બરાબર પહેલું અથવા બીજું સાચું અને ત્રણ ચાર સાચા તો અહીંયા મિત્રો ખાસ વિચાર કરજો છેલ્લા ઓપ્શનમાં શું કહે છે પહેલું અને બીજું સાચું ત્રણ અને ચાર સાચા તો અને છે અને અહીંયા અથવા છે
તો આપણે અનેનો અર્થ શું થાય? તો કે બી સાચા, બરોબર? એટલે આ વિધાન ખોટું છે અથવા હોવું ફરજિયાત છે. એટલે ત્રણ નંબર આની માટે સાચું કહેવાય કે તગડો ચોગડો સાચા છે અને આ બંનેમાંથી કોઈ એક સાચું છે, બરોબર? આવું આપણે કહી શકીએ. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો સૌ પ્રથમ મિત્રો નિષ્કર્ષમાં ચેક કરીએ તો અહીંયા વાઘ ઉંદર આપેલું છે. અહીંયા મિત્રો વાઘ ઉંદર આપેલું છે, એક પોઝિશનમાં તમને નથી બતાવે છે, એક પોઝિશનમાં તમને સે બતાવે છે. તો સૌ પ્રથમ એ ચેક કરી લેવાનું કે મટીરિયલ સમાન અને એકમાં હા ને એકમાં ના એવું તો કાંઈક નથી ને. કોઈ નથી અને અમુક છે એવું જો બનતું હોય તો અહીંયા મિત્રો અથવાની ઓપોઝિશન લાગી શકે છે, બરાબર? પણ આ બંને કુદરતી રીતે સાચા ન પડવા જોઈએ તો, બરાબર, અથવા તો શ્યોર ગેરંટી સાથે ખોટા પણ ન જ પડવા જોઈએ તો આપણે કહી શકીએ અમુક વાઘ બકરી છે, બરાબર? એટલે શંકા તો હોવી જ જોઈએ તો જ આની અંદર કામ જે છે મિત્રો થશે. અમુક વાઘ જે છે એ મિત્રો બકરી છે એવું કહેવા માંગે છે. કંઈ વાંધો નહીં, અમુક વાઘ બકરી છે, કોઈ બકરી ઉંદર નથી. આ જે બકરી છે એમાંથી કોઈ પણ મિત્રો ઉંદર નથી એવું કહે છે. તો અહીંયા ઉંદર અહીંયા હોઈ શકે છે, ઉંદરને આની સાથે સંબંધ બાંધો હોય તો બાંધી શકે, બરાબર? બધા જ કૂતરા ઉંદર છે. તો કૂતરા જે છે મિત્રો આની અંદર આવેલા છે, એટલે કામ કરો આપણે આને આનું બહાર રાખીએ, બરાબર છે? એ આ રીતે રાખીએ. અહીંયા શું કહે છે કે બધા જ કૂતરા, એટલે કૂતરો અંદર રાખો અને ઉંદરને બહાર રાખો. અને ઉંદર અને બકરીને સંબંધ નથી એટલે આમને સંબંધ નથી, બરાબર? એ આ લોકોને સંબંધ નથી. ચાલો, પણ આને સંબંધ નથી એટલે આ કવર હોવાના કારણે આનો સંબંધ એ તૂટી જ ગયો સમજો, બરાબર છે? એવું નથી કે આને સંબંધ છે આ બહાર નહીં નીકળી એટલે આને પણ સંબંધ નથી તે. ચાલો જોઈએ કે ગેરંટી સાથે કયો જવાબ આપી શકો છો, બરાબર? તો કોઈ વાઘ ઉંદર નથી, કોઈ વાઘ, બરાબર? તો આ જે વાઘ છે એમાંથી કોઈ પણ વાઘ જે છે મિત્રો ઉંદર નથી. તો અત્યારે તમને નથી લાગતું, ફેરવો તો કદાચ લાગી શકે છે. મતલબ આનો શ્યોર એવું નક્કી નથી કે કોઈ વાઘ ઉંદર નથી એવું આપણે સાચું જ પાડી દઈએ, ના, એવી ગેરંટી નથી, હોઈ પણ શકે, બરાબર છે? ચાલો, તો અત્યારે નિષ્કર્ષ ખોટો છે, ગેરંટીવાળો નિષ્કર્ષ નથી. એનો ભય છે એ નીચેનો લઈ લેવી આપણે કે અમુક ઉંદર વાઘ છે, કેમ કે આમાં ના પડે ને કે કોઈ વાઘ ઉંદર નથી, તો અમુક ઉંદર વાઘ છે. તો શું ગેરંટી સાથે કહી શકશો? તો અમુક ઉંદર એટલે આ જે અમુક ઉંદરડાઓ છે એ મિત્રો વાઘ છે એવું કહે છે. તો વાઘ તો અહીંયા બેઠો છે, બરાબર? તો આ આખે આખા ઝૂમખાને કદાચ હું અહીંયા ફિટ કરું તો અમુક થાય, પણ ગેરંટી નહીં, બરાબર છે? એટલે આ પણ એક શંકાશીલ મુદ્દો છે. તો મિત્રો પાસ થઈ ગયું વિધાન કે એક અને ચાર જે છે ને એમાં અથવા લાગી જશે, એ ફાઇનલ થઈ ગયું, બરાબર છે? તો અહીંયા પણ તમે ડાયરેક્ટ મગજ થોડું ઘણું દોડાવો તો દોડાવી શકો છો, પણ એવા ઓપ્શન ક્યારેક આપેલા હોય તો ન દોડાવી શકે. બાકી જવાબ આપવા માટે ઘણું બધું મિત્રો રાહત થઈ ગઈ છે. કોઈ કૂતરો બકરી નથી, તો આમાંથી એક પણ કૂતરો જે છે એ બકરી નથી, તો સાચી વાત છે, ઉંદરડાની અંદર જ બેઠેલો છે એટલે બકરી નથી. તો આ વિધાન સાચું બતાવે છે, બરાબર છે? એટલે બે નંબર મિત્રો અહીંયા સાચું છે. ત્રણ નંબર આપણે જરાક ચેક કરીએ. ચાલો, અમુક કૂતરા વાઘ કહી શકાય ખરા, બરાબર? અમુક કૂતરાને વાઘ કહેવા હોય તો કહી શકાય. તો આમ દોરેલા છે તો ન કહી શકાય, આમ દોરેલા હશે તો કહી શકાય. તો આમાં શ્યોર નથી, તો આ જવાબમાં ફાઇનલ નથી એટલે આપણે ના પાડવાની છે, બરાબર? ધ્યાન રાખજો, બરાબર? જો આ આખું ઝૂમકું છે અને અહીંયા દોરવા આવો તો એ પોઝિશનમાં અમુક કૂતરાને વાઘ કહેવા હોય તો કહી શકવાના છીએ. પણ અત્યારે આ દોર્યું એ પણ સાચું જ છે, આ જે દોર્યું એ મિત્રો આના મુજબ જ દોરાવેલું છે, આ સાચું છે. તો અત્યારે સાચું નથી પડેલું તો પછી એને આપણે સાચું ન કહી શકીએ, બરાબર? ચાલો, તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો કયો છે? તો અથવા લાગેલું છે, એક અને ચાર વચ્ચે અથવા લાગેલું હોવું જોઈએ. તો એક અને ચાર વચ્ચે અથવા અને સાથે મિત્રો બે નંબરનું પણ સાચું હોવું જોઈએ. તો આમાં એ ઓપ્શન છે મિત્રો આની માટે યોગ્ય છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર? ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. જોઈએ મિત્રો, તો સૌ પ્રથમ નજર આપણે નિષ્કર્ષ પર જરાક નાખી દઈએ કે ક્યાંક મટીરિયલ સમાન એકમાં હા ને એકમાં ના એવું તો નથી ને. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કે રણ મકાન છે, બરાબર? રણ મકાન છે, આ તો બંને સમાન છે તો એની માટે આપણે વિચાર ન કરી શકાય. પણ રણ કિલ્લામાં એકમાં મિત્રો છે બતાવે છે, એકમાં મિત્રો નથી બતાવે છે. તો આ બંને વચ્ચે મિત્રો અથવા લાગી શકે ખરું, બરાબર છે? ગેરંટી નહીં, લાગી શકે. જો આમાંથી હકીકતમાં કદાચ અમુક રણ જે છે એ તમામ પરિસ્થિતિની અંદર કિલ્લા માનો કે થતા જ હશે તો મિત્રો અથવા ન લગાડવાનું હોય, બરાબર? કેમ કે અથવા તો જ્યાં કોન્ફિડન્સ નથી અને આ બંને વાક્યો સાથે જોવા મળે તો લગાડવાની વાત છે, બરાબર છે? ચાલો જોઈએ. બધા જ રણ જંગલ છે, બધા જ રણ જેટલા પણ તમે રણ દોરો છો એ બધા જ રણ મિત્રો જંગલ જે છે એ હોવા જોઈએ, બરાબર છે? અમુક જંગલ મકાન છે, તો આમાંથી અમુક જંગલ જે છે એને તમે મકાન તરીકે દર્શાવી શકો. અને અમુક મકાન કિલ્લા છે, તો આમ પણ તમે કિલ્લાને દર્શાવી શકો છો, બરાબર? તો આમાંથી જેની ગેરંટી લઈ શકાતી હશે હોવા માટે અથવા ન હોવા માટે ગેરંટી લઈ શકાતી હશે એ મિત્રો ખરેખર આપણે અથવામાંથી કેન્સલ કરી શકીએ છીએ, બરાબર? ચાલો, બધા જ રણ મકાન છે, શું 100% સાચી વાત છે? બધે બધા રણ જે છે એ મિત્રો મકાન છે, તો અત્યારે જ નથી પણ આ મકાનને કદાચ મોટું બનાવું તો છે, તો કોન્ફિડન્ટ નથી, બરાબર? કે આ વિધાન સાચું જ છે એવું નથી. તો આ વિધાન
ખરેખર ખોટું છે બરાબર ચાલો જરાક અહીંયા ચેક કરી લઈએ તો અમુક રણ કિલ્લા છે શું ખરેખર સાચી વાત છે તો આમાંથી અમુક રણ જે છે મિત્રો કિલ્લા છે તો આમ દોરો તો નથી પણ કદાચ આ રીતે દોરવામાં આવે તો હોઈ શકે છે તો આ 100% છે જેવું આપણે નથી કહી શકતા આ વિધાન આમ પહેલી નજરે ખરેખર ખોટું જ છે બરાબર છે ચાલો કોઈ રણ કિલ્લા નથી તો કોઈ રણ કિલ્લા નથી આ જે રણ છે એમાંથી અમુક રણ એવા છે જે મિત્રો કિલ્લા ખરેખર નથી મેં હમણાં જ કીધું કે આ કિલ્લાને કદાચ આમ કરી નાખો તો શું વાંધો પડે બરાબર છે ચાલો આ રણ અને જંગલ આ કિલ્લાને આની સાથે અમુક સંબંધ તો રાખવાનો છે તો કિલ્લો કદાચ આમ થઈ ગયો હોય તો પણ આ વિધાન ખોટું ન પડે કેમ કે આ બધાય માટેનું છે તો જ્યાં બધું સાચું છે ત્યાં અમુક સાચું છે ભલે આમાં અમુક આપેલા છે તો એ પણ સાચું છે તો આમ દોરો તો પાછું તમને શું લાગશે કોઈ રણ કિલ્લો નથી તો આમાં તો બધે બધા રણ કિલ્લો થઈ ગયા મતલબ કે આ વિધાન પણ ગેરંટી સાથે સાચું નથી બોલતા બરાબર છે તો પહેલી શરત જ મિત્રો એ છે કે આ બંને ખોટા તો પડવા જ જોઈએ જો આ ગેરંટી સાથે કોઈ વસ્તુ મળી ગઈ હોય કેમ કે આમાં પણ શંકા હતી તમે જાણો છો કે આની અંદર પણ પ્રશ્ન હતો આમાં પણ પ્રશ્ન થતો હતો કે હકીકતમાં ખોટા તો એ ખોટા જ છે એવું નથી સાચા પણ છે અમુક પરિસ્થિતિમાં પણ એક વસ્તુ નક્કી છે કે આના જવાબ દેવા માટે મિત્રો શંકા તો છે જ તે બંનેમાં બરાબર બેમાં ગેરંટીથી ના પાડી દીધી એવું નથી અને બેમાં ગેરંટીથી આ પાડી એવું નથી પરિસ્થિતિને આધીન છે કે આમ દોરો તો બની શકે છે આમ દોરો તો નથી પણ બનતું ચાલો અમુક રણ મકાન છે તો અમુક રણ જે છે એ મકાન ગેરંટી સાથે છે પહેલાં નક્કી કરો અમુક રણ જે છે એ મિત્રો મકાન છે એવું કહે છે તો ગેરંટી નથી જો ગેરંટી હોત તો આમાં પણ એને દેખાવું જ જોઈએ આમાં જો દેખાવું જોઈએ તો ગેરંટી કહેવાય બરાબર છે પછી બીજી જગ્યાએ દેખાય છે તો એ પરિસ્થિતિ ફાઇનલ ન કહેવાય એમને લાંબો કરો અને આમાંથી પસાર કરો તો એક શક્યતા થઈ કહેવાય એવું બની શકે ખરું પણ આમ જે દિવસે દોરવામાં આવે ત્યારે ન પણ બની શકે તો મતલબ કે બની જ શકે છે એવું જરૂરી નથી અમુક રણ મકાન છે તો ઘણી વખત નથી પણ ખરા બરાબર ઘણી વખત નથી પણ ખરા ક્યારેક ક્યારેક છે પણ ખરા તો આનો મિત્રો જવાબ ફાઇનલ એક જ કહી શકાય કે આ બંને મટીરિયલના આધારે તમને ખ્યાલ છે કે અથવાની પોઝિશન લાગી શકે છે જો આમાંથી એક શ્યોર ન હોય તો અથવાની લાગી શકે તો આમાંથી એક પણ જવાબ શ્યોર તો નહોતો તે બરાબર તો એ અથવા આવશે બે અથવા ત્રણ સાચું છે બે અથવા ત્રણ એટલે કે મતલબ કે આ બેમાંથી એક તો સાચું નીકળશે એની ગેરંટી ઓપ્શન નંબર ડી છે ને કે ફક્ત બે અથવા ત્રણને અનુસરે છે બાકીના બધા ખોટા છે બરાબર તો આની માટે ડી ઓપ્શન યોગ્ય છે ચાલો મિત્રો છેલ્લું અને અંતિમ ઉદાહરણ જોઈએ ચાલો સૌ પ્રથમ મિત્રો આપણે નિષ્કર્ષ પર પહેલી નજર નાખશું કેમ કે હવે આપણું સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો તૈયાર થઈ ગયો છે તો પહેલી નજર નિષ્કર્ષમાં નાખીને જોઈ લેવાનું કે ક્યાંક અથવાવાળી પોઝિશન તો મિત્રો આમાં સર્જાય તે નથી ને બરાબર તો જોઈ શકો છો મિત્રો કે ફળ ઝાડ તો અહીંયા જોઈ શકો છો ફળ ઝાડ તો આ બંનેમાં એક છે એક મિત્રો નથી તો આ બંનેની અંદર શક્યતા છે જો આ શું કહે છે બધા જ છે અમુક નથી તો પોઝિશન લાગી ગઈ કે આવું તો મિત્રો અથવામાં બની શકે તો આમાં અથવા લાગી શકે ખરું ગેરંટી નથી બરાબર છે ચાલો અમુક કેળા કેરી છે અને અમુક કેરી ઝાડ છે તો આ તો બંને વસ્તુ આખી અલગ જ છે જોઈએ ચાલો અમુક ઝાડ જે છે એને મિત્રો તમે કેરી કીધેલી છે તો આવી કંઈક વાત છે કે અમુક જે ઝાડ છે એને મિત્રો તમે કેરી કીધી છે આ છે એ મિત્રો અમુક બરાબર ચાલો કોઈ કેરી કેળા નથી એવું કહે છે કે આ જે એરી છે એમાંથી એક પણ મિત્રો કેળા તો નથી તે બરાબર તો અહીંયા મિત્રો આપણે કેળા બતાવીએ એટલે કેળા અને કેરી બંને વચ્ચે દુશ્મની છે એવું કહે છે બધા જ કેળા પાછા ફળ છે આ જેટલા પણ કેળા છે એ બધા જ શું છે તો કે બધા જ કેળા મિત્રો ફળ છે તો આવી રીતે આપણે દર્શાવી શકીએ બરાબર ફળને આગળ પાછળ જવું હોય તો જઈ શકશે ચાલો જોઈએ બધા જ ફળ ઝાડ છે બધા જ ફળ ઝાડ છે તો આ જેટલા પણ ફળ છે એ ઝાડ છે તો આમ દોરો તો મિત્રો તમે ઝાડ એને કહી શકવાના નથી બરાબર તો આ એક ડાઉટફુલ કેસના લીધે આને ના પાડી શકીએ બરાબર અમુક કેળા કેરી છે એવું કહે છે અમુક જે કેળા છે એને મિત્રો તમે કેરી કહી શકો છો તો ગેરંટી સાથે એક પણ કેળું જે છે એ કેરી નથી બરાબર ધ્યાન રાખજો ગેરંટી સાથે નથી જ તે બરાબર તો અમુક કેળા કેરી છે ના ભાઈના એક પણ કેળું ખરેખર કેરી બની જ ન શકે કેમ કે એમની તો દુશ્મની ચાલે છે તો આપણે આ શ્યોર જવાબ આપ્યો છે અમુક ફળ ઝાડ નથી એમ કહે છે અમુક ફળ જે છે એ મિત્રો ઝાડ નથી તો અત્યારે નથી લાગતું આમ દોરો તો લાગી શકે તો એક શંકા છે તો શંકા સાથે આ પણ જવાબ ખોટો છે બરાબર મતલબ કે આપણા જે અથવાની બે પોઝિશનવાળા જવાબો જે છે એ મિત્રો પહેલી નજરે ખોટા પડવા જોઈએ જે ખરેખર ખોટા પડેલા છે બરાબર આ જો એમાંથી ગેરંટી સાથે જો એકાદા સાચા પડી ગયા હોત અથવા ગેરંટી સાથે ખોટા પડી ગયા હોત તો મિત્રો આપણે અથવા ન વાપરી શકત ગેરંટી શબ્દ હવે તો મગજમાં રાખજો કે ગેરંટી સાથે હા પાડવી અથવા ગેરંટી સાથે ના પાડવી આ બંનેના મતલબ સેમ છે ધ્યાન રાખજો આ બંનેનો અર્થ એમ જ થયો કે તમે આના વિશે જાણો છો
મેં તમને અગાઉ પણ ઉદાહરણમાં સમજાવ્યું હતું કે ગેરંટી સાથે આપણે કોઈની ના પડેલી હોય, દાખલા તરીકે બરોબર ધ્યાન રાખજો કે દાખલા તરીકે આ એ છે અને આ માનો કે મિત્રો બી છે અને આ સી સાથે એને કોઈ સંબંધ નથી, આ બંનેને દુશ્મની છે. તો હવે ગેરંટી સાથે કોને કહેવાય? તો બરોબર ધ્યાન રાખજો, બધા જ એ માનો કે આપણને એમ કે બધા જ એ સી માનો કે નથી એમ કહી દીધું છે, બરોબર છે. અને અહીંયા પાછું શું કીધું કે અમુક એ માનો કે સી જે છે એ છે, તો પહેલાં તો અહીંયા કેસ બનશે, બરાબર. તમે જોઈ શકો છો કે બધાય નથી તો પછી અમુક ક્યાંથી આવ્યા? મટીરિયલ પાછું બેમાં સેમ છે, એસી એસી. તો આપણને એમ થાય કે અહીંયા અથવા. પણ હવે તમને ખ્યાલ આવે છે કે હજુ ખાસ તમારે એક એ જોવું પડે કે આમાંથી કોઈ ગેરંટી સાથે નીકળી જતું હોય તો અથવાને શું લેવા બોલાવો છો? તમને ખબર પડી જાય કે મારો પહેલો જવાબ ગેરંટીથી સાચો છે તો તમે શા માટે ડાઉટ અંદર જોઈન્ટ કરો છો કે પહેલું સાચું હોય અથવા બીજું સાચું હોય? તો અથવા તો ત્યારે લાગે છે કે આ બેમાંથી બંનેમાં કોન્ફિડન્સ એકાદામાં ન આવતો હોય તો અથવા કહેવું પડે. તો અહીંયા પોઝિશન વિચારો, બધા જ એ સી નથી, આ બધા એ જે છે એ મિત્રો સી નથી. તો તમે કોન્ફિડન્સથી કહી શકશો તો કે હા, હું જેની અંદર બેઠો છું એને મિત્રો ખરેખર દુશ્મની છે, તો આ બીની અંદર સીને ઘૂસવા જ નહીં દે. તો આમાંથી એક પણ એ છે ને સી કોઈ દિવસ બનશે જ નહીં. તો બધા જ એ સી નથી, આ મિત્રો 100% ગેરંટી સાથે આ વિધાન છે ને મિત્રો સાચું છે. તો અત્યારે એવું પકડાય નહીં કે અહીંયા બધાય છે નથી છે એટલે હું અહીંયા અથવા લગાડી દઉં. આ જ મિત્રો શીખવાનું હતું ખાસ, બરાબર. અમુક એ સી જે છે એ મિત્રો આપેલા છે, તો અમુક એ જે છે એ મિત્રો સી ખરેખર છે એવું કહેવા માગે છે. તો તમને ખબર છે કે એક પણ એ સી નથી, બરાબર. અમુક અમુકની વાત છે, એક પણ એ મિત્રો સી નથી. તો અમુક એ સી છે આવું મિત્રો ન કહી શકાય, આ વિધાન ખોટું બોલે છે, બરાબર છે. અમુક એ સી છે એવું મિત્રો આપણે કહી શકાય? ક્યારેય ન કહી શકાય, બરાબર. કેમ કે આ એને ખરેખર સંબંધ જ આની સાથે નથી. તો આમાં ખરેખર આ વિધાન જે આ પડે છે એ ખરેખર ખોટું વિધાન છે. તો આવી રીતે મિત્રો જરાક તમારે વિચાર કરવાનો હતો. એટલા માટે હું વારંવાર તમને કહું છું કે તમને આપેલા જે વિધાન જે છે એ પહેલી નજરે તો ખોટા પડવા જ જોઈએ, બરાબર છે. આ જે છે એ ખોટા તો પડવા જ જોઈએ અને આપણને શંકા ઊભી થવી જ જોઈએ, તો પછી અથવાનો ઉપયોગ જે છે મિત્રો કરાતો હોય છે. ચાલો આગળ વાત કરીએ. અમુક કેરી ઝાડ છે, તો અમુક કેરી કેરી એટલે આ અમુક કેરી ઝાડ છે. તો ગેરંટી કોન્ફિડન્સથી કહી શકશો? તો મિત્રો તમને વિધાનમાં આપેલું છે કે અમુક ઝાડ કેરીઓ છે, તો પછી અમુક કેરીઓ ઝાડ તો હોય જ તે. તો અમુક કેરી ઝાડ છે એ કોન્ફિડન્સ સાથે આપણે હા પાડવાની છે, બરાબર છે. તો અથવા લાગી ગયું છે કોના વચ્ચે? એક અથવા ત્રણ, આ બેમાંથી કોઈ એક સાચું છે એ નક્કી છે. અને સાથે ચાર નંબર પણ મિત્રો આવવું જોઈએ, એક ત્રણ ચાર પણ અને છે, ખાસ નજર રાખજો. ઘણી વખત આવું પણ મિત્રો બધું બની જાય, બધું જ આવડે છે પણ આ આનું જ્ઞાન જે છે આપણી પાસે ન હોય. તો અહીંયા અને આપેલું છે, આ અનેની જરૂર નથી, આપણે અથવાની જરૂર છે, બરાબર. તો આની માટે એ જવાબ સાચો છે, બાકી મટીરિયલ સરખું લાગશે. એક ત્રણ ચાર, એક ત્રણ ચાર, તો શબ્દને માન આપજો, જરાક વાંચવામાં ધ્યાન રાખજો, વિચાર જે છે એ ખાસ મિત્રો કરવાનો. તો મિત્રો જોયું કે આજનો લેક્ચર જે છે એની અંદર મિત્રો આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જેને પેથે પેથે તેલ નાખવું, બરાબર છે. તો મિત્રો એવી રીતે આખો લેક્ચર જે છે એ લીધો છે. છતાંય તમને ક્યાંય ડાઉટ હોય તો એનો એક જ ઉત્તમ રસ્તો છે મિત્રો કે આની અંદર તમને જે જરૂરી છે ને એ આ લેક્ચરમાં પડેલું છે. તો ફરીથી મિત્રો એને જોઈ લેજો, તો લગભગ ક્યાંય તમારો ડાઉટ જે છે એ નહીં રહે. મેં તમામ નિયમો આપ્યા છે, ક્યારે શા માટે શું કરી રહ્યો છું એના તમામ જે પ્રશ્ન થતા જે જવાબો જે છે ને મિત્રો તમે આ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક મૂકેલા છે. તો જરૂર પડે તો મિત્રો રિવિઝન જે છે ને એ ખાસ કરતા રહેજો, બરાબર, સમયાંતરે. તો મિત્રો ગણતરી આજે એવી હતી કે સંભાવના આધારિત જે વિધાનો હતા ને એને પણ આજે પૂરા કરવા હતા, પણ તમે જોઈ શકો છો કે લેક્ચરની લંબાઈ જે છે ને મિત્રો થોડીક વધી જાય છે, બરાબર છે, કેમ કે વ્યવસ્થિત અને ડિટેલમાં સમજાવવા માટે. તો આપણે અનાયાસે મિત્રો છેલ્લો ભાગ જે છે ને એક હજુ પણ મિત્રો પાંચમો તમને આપવો પડશે, કે જે પાંચમા ભાગની અંદર જે સંભાવના આધારિત મિત્રો કથન અને નિષ્કર્ષ જે આપણે રહેલા છે એની ચર્ચા મિત્રો છેલ્લા અને અંતિમ ભાગની અંદર આવતીકાલે કરવાના છીએ. તો ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેજો, અને વિડીયો જો મિત્રો ગમતો હોય તો એને લાઇક આપવાનું પણ મિત્રો ભૂલવાનું નથી. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશો, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.